ધોરાજીમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન ટીમ દ્વારા ધોરાજી મામલતદારને પાઠવાયું આવેદન પત્ર. ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન ટીમના ગૌરક્ષકોએ જણાવેલ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેમજ સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધ કરવામાં આવે અને ગૌચર જમીન ઉપર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે તેમજ ગૌમાતાની રાષ્ટ્રીય લેવલે વસ્તી ગણતરી પણ કરવામાં આવે જેવી અનેક માંગણીઓ સાથે ધોરાજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય હિન્દ, જય ભારત, જય ગૌમાતા, જય રાષ્ટ્રમાતા. હું છું આહિર અર્જુન આંબલિયા, ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન ટીમ. આજરોજ સમગ્ર ગુજરાતમાં અમારી ટીમ દ્વારા જિલ્લા લેવલે કલેક્ટરશ્રીને અને તાલુકા લેવલે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અમારી જે માંગો છે એમને સરકારશ્રી સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે. અમારી મુખ્ય માંગોમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, ત્યારબાદ જે ગેરકાયદેસર ગૌચર જમીનો ઉપરના દબાણો છે એ દૂર કરવામાં આવે, સમગ્ર ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય, ત્યારબાદ સમગ્ર ભારતમાં ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે. તો આવા જે મુદ્દાઓ છે એને લઈને અમે સરકારશ્રીને આજે રજૂઆત કરી છે. આ રજૂઆત અમારી જો સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે અમે ઉગ્ર આંદોલન પણ ભવિષ્યમાં કરશું અને સાથે સાથે સરકારશ્રીને અપીલ કરું છું કે જો બીજા દેશો આપણા ભારતની સંસ્કૃતિમાં થી કંઈક શીખી અને આખા દેશની ઇકોનોમી જો બદલતા હોય તો આપણો તે ફરજ આવે છે અને ગૌમાતાની પ્રાચીન કાળથી આપણા દેશમાં મહિમા રહી છે, તો વહેલી તકે અમારી જે માંગો છે એ સરકારશ્રી સ્વીકારે એવી સરકાર પાસે આશા છે. જય ગૌમાતા, જય રાષ્ટ્રમાતા, જય હિન્દ, જય ભારત. કૌશલ સોલંકી, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, ધોરાજી.